રાજ્યભરમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 8 થી 10 દિવસથી કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતો પાયમાલ થયા છે। અહીં રવિ સીઝનનો ચણા, ઘઉં, જીરું, કેરી સહિતનો પાક મુખ્ય છે, જે પાકને અમરેલી જિલ્લામાં વરસાદના કારણે ખૂબ નુકસાની થઈ છે। ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે। અમરેલીના તમામ તાલુકા પ્રભાવિત છે। દરેક ગામમાં કમોસમી વરસાદ કરા સાથે પડ્યો છે ત્યારે ખેડૂતોને ઘઉં, ચણા, જીરું, ડુંગળી સહિતના કેટલાય પાક છે તે નષ્ટ થયા છે। પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થયો છે। સોમવારે તો ભારે પવનના કારણે ખેતરોના પતરા ઉડીને વાડીમાં ખુલ્લા પડ્યા છે। ખેડૂતોને મોઢે સુધી આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। મારે ઘઉંનું વાવેતર હતું 5 વીઘાનું, અત્યારે મારે કાલે 7 વાગ્યા જે વરસાદ પડ્યો છે કરા સાથે, એ ઘઉંને ઢાળી અને પૂરા કરી દીધા છે। એમાં કાંઈ ખાવા લાયક રહ્યા નથી ઘઉં, એમાં ખર્ચો મારે બમણો થયો છે, અને પ્લસ અને ભાગ્યાની મજૂરી, ખાતર, બિયારણ આ તે બધી મજૂરી ગણવા જઈએ તો મારે એમાં કાંઈ મને વધે એમ નથી, અને આ કોઈ રાખે નહીં ઘઉંને, માર્કેટમાં જાય એટલે એના કોળીના ભાવમાં નો વેચાય। કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું, કેટલી નુકસાન? મારે 5 વીઘાના ઘઉં આવ્યા હતા, અંદાજે માનો ને 55 ઘઉં ઉતરે, એટલે વિશાળ મારે જે આવક હતી એના બદલે મારે નુકસાની અમુકની જવાની છે અમારે। રોજ વરસાદ આવતો હતો પણ ધીમો ધીમો આવતો હતો, પણ એ તો કાલે સાંજે 7 વાગે મેહ પડ્યો, બહુ મેહ પડ્યો, અને પાથરા જે સેણાના હતા કાઢેલા હતા એ બહુ ઉડાડ્યા, અને કાલ અને આ ઘઉં બધા ઢાળી દીધા, હવે એ કાંઈ વાઢવા જેવા રહ્યા નથી। અને ઘાસ સારો હતો 1.5 વીઘાનો, એ માલઢોરનો હતો, એ કાંઈ આમ ભૂસવી નાખ્યું બધું, એટલે એ કાંઈ વાઢ્યા જેવું રહ્યું નથી। હવે આમાં કરવું શું બીજું, તો ભગવાન અને સરકાર બે સહાય કરે, બાકી તો અમારું તો બીજું કોઈ નહીં। સોમવારે સાવરકુંડલાના બાજડા અને સૂરજવડી ગામે કમોસમી વરસાદે કાળો કહેર કર્યો ત્યારે હાથમાં આવેલા ખેતી પાક પલકવારમાં છીનવાઈ ગયો। કરા સાથે વરસાદ પડતા ખેડૂતોનો ઊભો પાક, જેમાં ચણા, ઘઉં, જીરું, કેરી મુખ્ય હતા, તે ઊભા પાકમાં ભારે નુકસાની થઈ છે। હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાકીદે સર્વે કરવામાં આવે, સર્વે કરી ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે, જેથી ખેડૂત ફરી એકવાર બેઠો થઈ શકે। અમરેલીથી હિરેન રવૈયાનો અહેવાલ, ગુજરાત તક।